વાયુ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ વાવાઝોડાની સાથે ગતરોજ ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આજે વ્યારા સહિત સોનગઢના અલગ અલગ ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી યોગેશભાઈ વરસાદના નુકસાન થયેલા ગામડાઓની મુલાકાત લીધી હતી. તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન ઘેરાયેલા વાદળો વચ્ચે અતિશય ગરમીથી લોકોએ રાહત મેળવી હતી. તાપી જિલ્લા સોનગઢ, વ્યારા, ઉચ્છલ, ડોલવણ, વાલોડ, નિઝર, કુકરમંડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમ કે સોનગઢ, ઇસ્લામપુરામાં વરસાદી પાણી પણ ભરાયા હતા. અડધા કલાકમાં પાણી પાણી થઈ જતાં સ્થાનિક લોકો ઘરની બહાર આવી ગયા હતા. તો બીજી તરફ ગત રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે તાપી જિલ્લાના તાલુકામાં અન્ય તાલુકામાં લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા અને નુકસાન થયું હતું. આ વિસ્તારોની મુલાકાત માટે પ્રભારી મંત્રી યોગેશભાઈ તાપી જિલ્લા ખાતે પધાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં 7 તાલુકા આવ્યા છે, જેમાં 521 ગામડા આવ્યા છે. 321 ઘરોના છાપરા ઉડી ગયા હતા. એ સહિત વીજળી પડવાના કારણે 2 મહિલાઓના મોત પણ નિપજ્યા છે. જે જગ્યા ઉપર પાણી ભરાયા છે કે નુકસાન થયું છે તે જગ્યા ઉપર પુનઃવસન અને જ્યાં ફૂડ પેકેટની જરૂરત છે ત્યાં તમામ સુવિધાઓ કરવામાં આવી છે. હેમંત રાણા, ZS TV, તાપી. આજે સવારે લગભગ 11 વાગે હું વ્યારા પહોંચેલો અને કલેક્ટર કચેરીમાં તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરીને જે જે વિગતો જાણી, એમાં ખાસ કરીને જે 7 તાલુકા છે એમાં 521 જેટલા ઘરોને છાપરા જે ઉડી ગયા છે, એમાં ખાસ કરીને ડોલવણ તાલુકામાં 321 જેટલા મકાનોને નુકસાન થયું છે અને જામનિયા તાલુકામાં લગભગ 27. આ બધે અમે નિરીક્ષણ કલેક્ટર બી સાથે હતા અને આ દરેક ઘરોનું સર્વે આજે કામ પતાવી દીધું છે અને ખાસ કરીને જે GEBનું ઝાડ પડવાથી અને થાંભલા પડવાથી એમાં દરેક તાલુકામાં 2 ટીમ કામ કરી રહી છે અને લાઇટનું કામ, એટલે જે ખાસ કરીને કરણખાંડ કરીને વિસ્તાર જે ફીડર લાઈનો, અહીં 36 ગામોમાં લાઇટ બંધ હતી, એમાં બી યુદ્ધના ધોરણે કામ ચાલે છે અને લગભગ 7-8 ગામોમાં અત્યારે કામગીરી કરવાની બાકી રહી છે. બીજું, સોનગઢ તાલુકામાં જે 2 બહેનોના મૃત્યુ થયેલા છે, એક માલુબેન અને એક નૂરાબેન, એમાં નૂરાબેન જે બી મૃત્યુ થયા પછી ચેક કોને આપવો એની બધી માહિતી મળી ગઈ છે અને માલુબેનની માહિતી હજુ મળી નથી. એનો વારસદાર કોણ છે આ બધું મળ્યા પછી નક્કી થશે કે એને સહાય કોને આપવી. પરંતુ આવતીકાલે જે નૂરાબેન છે એને સવારે અમે લગભગ એમના ઘરે કલેક્ટર શ્રી, મામલતદાર, અમારા પાર્ટીના નેતા જે છે, પ્રમુખ છે આ વિસ્તારના, ગામિત, એમને લઈને અમે જવાના છે અને એમને 4 લાખનું ચેક અર્પણ કરવાનું છે. આજે રાત્રે પણ વાવાઝોડાથી જે કંઈ અસર થશે, દરેક તાલુકામાં અત્યારે કંટ્રોલ રૂમ માં
નજર રખાઈ રહી છે અને તાત્કાલિક કંઈક પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બધી તૈયારીઓ થઈ ગઈ છે. ખાસ કરીને ફૂડ પેકેટની જરૂરત હોય કે પુનઃવસવાટની કોઈ જગ્યાએ જરૂરત હોય, આ બધી કામગીરી સંતોષજનક છે. અને આજે આવતીકાલે પણ જે જે વિસ્તારમાં જે જે પરિસ્થિતિ હશે એ ધ્યાને રાખીને કામગીરી થશે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીજીએ આ બાબતે આખા રાજ્યમાં તાકીદે બધી જ વ્યવસ્થા કરેલી છે. તેવી જ રીતે તાપી તાલુકામાં પણ બધી જ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કોઈ પણ વ્યક્તિને જે પણ નુકસાન થયું હશે એની ભરપાઈ પૂરેપૂરી કરવાની સરકારનો આદેશ છે. એ પ્રમાણે